ગુજરાતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જુનિયર ક્લાર્કની, જેનું પેપર ફૂટવાના મામલે પરીક્ષાને રદ કરવામાં આવતા વિદ્યાર્થી આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સામે હાય હાયના નારા પણ વિદ્યાર્થીઓ લગાવી અને ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યું હતું. પેપરમાં ફૂટવાના મામલે ગુજરાતે રેકોર્ડ બનાવ્યો હોય 12 થી વધારે વાર પેપર લીકનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ વખતે ETS દ્વારા પેપર ફૂટવાના બદલે જાણકારી આપવામાં આવી છે. પેપર લીક થવાના મામલે જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, જે બાબતે રાજ્યનું ETS સક્રિય જોવા મળી રહ્યું છે અને ઘટના પર નજર રાખી રહ્યું છે, જેમાં પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસથી પેપર લીક થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અને ગુજરાત ETSની ટીમ દ્વારા હૈદરાબાદ જવા રવાના થઈ છે. ETSના અધિકારી સુનિલ જોશી દ્વારા આ બાબતે વધુ જાણકારી અપાઈ. એઝ ઓફ નાઉ ETSના 3 DYSP લગભગ 9 PI, 10 વાયરલેસ ટેકનિકલ ટીમના PSI PIs અને લગભગ 6 PSI એ બધા અમારા ટીમ લાગેલી છે ફિલ્ડમાં, અને વડોદરા શહેરથી એ 15 રૂપિયા મેં લીધા છે. આજે એક્ઝામ હતી, એના માટે ગુજરાત સરકારનો બહુ જ ક્લિયર મેન્ડેટ હતો કે આ એક્ઝામ એકદમ ફેર અને ટ્રાન્સપેરેન્ટ તરીકાથી એનું ઓર્ગેનાઇઝેશન થવું જોઈએ, અને એના માટે મંડળ અને પોલીસ વધુ સંસ્થાનો કામ કરતી હતી. પ્રોએક્ટિવ અપ્રોચ સાથે પોલીસ એમાં પડે અને કોઈ પણ પેપર લીક થાય એના પહેલાં આરોપીઓને પકડી પડે એવી અમને સૂચના હતી. આ પ્રોએક્ટિવ અપ્રોચના ભાગરૂપે અમે લોકો અમારી ટીમ્સનો ગઠન કર્યો હતો અને ઘણા બધા જે શકમંદ આરોપીઓ છે, અમારા જે જૂના સસ્પેક્ટ છે, એ બધા ઉપર વોચ રાખતા હતા. એ આરોપી ઉપર વોચ રાખતા રાખતા અમે લગભગ 3-4 દિવસથી હ્યુમન ઇન્ટ અને ટેકનિકલ ઇન્ટ મારફતે એના પર વોચ રાખતા હતા. કાલે અમને લગભગ એવી સૂચના ખબર મળી કે ભાઈ એ જે આરોપીઓ છે વડોદરા સાઇડમાં છાત્રોને ભેગા કરી રહ્યા છે, તો એના આધારે અમે ટીમ્સ બનાવી અને ટીમ બનાવીને એ લોકોને ત્યાંથી પકડી પાડ્યા. અમે ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે એ જે આરોપીઓ અમે જે 15 આરોપીઓ પકડ્યા છે, એક બહુ જ દુર્દાંત આંતરરાજ્ય ગેંગ છે જેમાં જુદા જુદા રાજ્યોના આરોપી છે, ઘણા બધા રાજ્યોમાંના લિંક વિખરેલા હોય છે અને ઘણા બધા પેપર્સ આઉટ કરાવવામાં એ રીતની કામગીરી કરતા હોય છે. એ લોકોએ બહુ જ ઓર્ગેનાઇઝ તરીકાથી કામ કરે, કોઈ પણ લિંક નહીંથી છોડતા. તો આને ટ્રેક કરવો અને લાઈવ ટ્રેક કરવો જેમાં બધા આરોપીઓ પણ પકડાય અને સાથે સાથે પેપર્સ અને બીજો મુદ્દામાલની પણ રિકવરી થાય, તો એના માટે ઘણી પ્રોફેશનલ રીતે ETS દ્વારા કામ કરવામાં આવેલ. અને ખાસ કરીને જ્યારે એ અમને એની થોડી ભણક લગી અને એને અમે સરકારને એ બાબત બતાવ્યો, તો સરકારે જે લાખો સ્ટુડન્ટ્સ છે જે આજે એક્ઝામ આપવાના હતા એને ફેર અને ટ્રાન્સપેરન્ટ મોકો મળે એના માટે સરકાર છાત્રોના વેલફેરને ધ્યાનમાં રાખીને એક્ઝામને હાલ કેન્સલ પણ કર્યો છે. પ્રદીપ અહીંયા થોડા સમયથી હતો અને CDRના એનાલિસિસ કરીને અમે એક્ઝેક્ટ ક્યાં ક્યાં રહ્યો, કયા જગ્યા રોકાયો, કયા લોકોથી મળ્યો એ બાબતની વધુ તપાસ આગળ કરી. પ્રદીપ નાયક ઉરારી પાસે આવું સામે આવો ગુનો દાખલ કર્યો છે કે કેવી રીતે કેતન સામે અને ભાસ્કર સામે થયેલું? કેતન અને ભાસ્કરની હાલ સુધી અમને ગુનાઓની માહિતી મળી છે અને આપ જાણો છો કે એ બધા જે આંતરરાજ્ય ગેંગ છે એ જુદા જુદા રાજ્યોમાં કાર્ય કરતી હોય અને જે આપણા ક્રાઇમનો જે ડેટા હોય છે એ સ્ટેટ વાઇડ હોય છે. અમે જે બીજા સ્ટેટ્સના ડેટા પણ કમ્પાઇલ કરી રહ્યા છીએ. આપણા સ્ટેટમાં આના કંઈ ગુના મળી આવ્યા નથી, પરંતુ બીજા સ્ટેટમાં આના ગુના મળી આવશે તો એ પણ અમે આપને જાણ કરીશું. જ્યારે ખાતરી કરાવવામાં આવેલી તો એ ઓરિજિનલ મળી આવ્યા અને એના આધારે ગુજરાત સરકારે જે છાત્રોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા હોવા તાત્કાલિક એ નિર્ણય લીધો કે ભાઈ એ પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે. જ્યારે અમે પ્રદીપ નાયક જે મુખ્ય આરોપી છે એની તપાસ કરતા હતા તો એ જાણવા મળેલ કે એ જે પ્રિન્ટિંગ છે એ હૈદરાબાદ ખાતે એક KL હાઈટેક પ્રેસ માં પ્રેસ થતા હતા અને ત્યાં એ પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયક દ્વારા એને એ પેપરની કોપી આપવામાં આવેલ હતી. જીત નાયકને પણ સબસિક્વન્ટલી અમારી ટીમ દ્વારા હૈદરાબાદ પહોંચીને એને લઈ લેવામાં આવેલ છે અને એને આગળની કાનૂની કાર્યવાહી કરીને અને અમદાવાદ ખાતે લઈવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આપણે બતાવવા માંગીએ છીએ કે કેતન બારોટ, ભાસ્કર ચૌધરી જે અગાઉ CBIના કેસીસમાં પણ પકડાવેલા છે અને આની સિવાય જે ગુજરાતના બીજા આરોપીઓ અમે અહીંયાથી પકડ્યા છે જેના નામ રાજ ગુણવંતભાઈ બારોટ, પ્રણય કનુલાલ કનુભાઈ શર્મા, હાર્દિક પ્રવીણભાઈ શર્મા અને નરેશ મોહંતી જે મૂળ ઉડીસાનો છે અને સુરત રહે છે. આ જ રીતે ભાસ્કર ચૌધરી પણ મૂળ બિહારનો છે અને વડોદરા ખાતે રહે છે.
તો એ બધા લોકોએ મોટા ભાગે એજ્યુકેશનલ કન્સલ્ટન્સીની ફર્મ્સ ચલાવે છે, જુદી જુદી જગ્યા ઉપર એક્ઝામ્સ અપાવવાના, એડમિશન્સ કરાવવાના, એ રીતની આની પ્રવૃત્તિઓ હોય છે. આ રીતે જે ગુજરાત એટીએસ છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા એસઓજી સાથે રાખી એક ગેંગનો કમ્પ્લીટ જે પર્દાફાશ છે એ કરી શકી છે. 16 આરોપી અમે પકડી લીધા છે અને આગળની તપાસ અમારી સેક્શન્સ 406, 409, 420 અને 120 બી આઈપીસી એ હેઠળમાં રજીસ્ટર કરીને આગળની તપાસ એટીએસ ખાતે ચલાવી રહ્યા છીએ. પકડી લીધા છે અને ગેંગ પૂર્ણ રૂપે નેસ્તાનાબૂદ થઈ ગઈ છે. એમાં કોઈ આરોપી, જે એક આરોપી ઓડિશાનો અમે કહીએ છીએ, મુખ્ય આરોપીઓમાં એ બધાને અમે પકડી લીધા છે. કાલે અમે ડે ટાઈમમાં બાતમી મળી કે એ રીતે એ લોકો મળવાના છે. એ લોકોનો મુવમેન્ટ જેમ વડોદરા ખાતે થયો અને એ જે લોકેશન જે છે, જે જગ્યા ઉપર એ સ્ટેક વાઇઝ ટેકનોલોજી છે, એ ભાસ્કર ચૌધરીની લોકેશન હતી. જે રીતે અમે એક બાતમી મળી કે એ જગ્યા ઉપર લોકો ભેગા થવાના છે અને ભેગા થઈને પેપરની પછી આપ લે કરશે, તો એ જ્યારે ભેગા થયા રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ, આપ જાણો છો કે એ બધી એ બહુ શાર્પ ગેંગ્સ હોય છે, એ બહુ પહેલાંથી કરીને એ બધું જાહેર નથી કરતા. લાસ્ટ મુમેન્ટ ઉપર સ્ટુડન્ટ્સને જુદી જુદી રીતે ફક્ત આન્સર શીટ્સ બતાવીને, એને યાદ કરાવીને, એને રટાવીને અને પછી સીધો એક્ઝામ સેન્ટર ઉપર લઈ જવાની એની એમો હોય છે. તો એ બહુ છેલ્લી ઘડી સુધી વેઇટ કરે છે અને મેં પણ મુદામાલના ભાગરૂપે અમને પેપર વગેરેની રિકવરી થાય એ રીતે અમે રાત્રે 1:30 વાગે બધી ચીજો સાથે પકડી પાડેલી છે. એ મારા ખ્યાલથી આપ જે મારે કહેવાનો આશય છે સાહેબ સમજી નહીં શકે. મારે કહેવાનું છે કે એ જે પ્રોસેસીસ છે એ ઘણા બધા સમયથી ચાલતી હોય છે. આપણે ગુનાને ડિટેક્ટ કરીએ છીએ, ગુનો ડિટેક્ટ કરતી વખતે જ્યાં સુધી આપણે પેપર મળીએ એને જ્યાં સુધી એ વેરીફાઈ નહીં થાય. ગુજરાતમાં ઘણી બધી જગ્યા ઉપર બીજા લોકોએ પણ કંઈ ચીટિંગના પર્પઝથી કોઈથી પૈસા લીધા હોય, પરંતુ એ વેરીફાઈ થયા પછી જ કે ભાઈ એ ખરેખર સાચો પેપર છે, સાચી એ લોકોએ પેપર આઉટ કર્યો છે, એના પછી જ કંઈ નિર્ણય લેવી શકાય છે. તો આ જ રીતે અમે જેટલો શક્ય હતો એટલો ફાસ્ટ રીતે કામ કર્યો છે. થેન્ક યુ. જીત નાયકની ધરપકડ અમે હૈદરાબાદથી આજે જ આફ્ટરનૂનમાં કરી છે અને એને અમારી ટીમ ત્યાંથી કાનૂની કાર્યવાહી કરીને આગળ અહીંયા લાવવામાં આવી રહી છે. કેટલા પૈસા હતા, આગળ કેવી રીતે છાત્રોને આપવાના હતા, કેટલા પૈસા છાત્રોથી લેવાના હતા, એ બધું અમારી તપાસમાં બહુ જલ્દી નીકળી આવશે અને અમે આપ સામે જાહેર કરીશું. તો પ્રદીપ નાયક તમને ગિરફ્તમાં આવી ગયો છે, પ્રદીપ નાયક કેટલા માપવાનો? હવે એ જ કહું છું કે પ્રદીપ નાયક જે છે, પ્રદીપ નાયક સાથે આપણે થોડો ગૌરવ બાબત પણ બતાવી દઉં કે પ્રદીપ નાયક જે છે એ એના ઓડિશાના એક બીજા આરોપીના મારફતે બિહારના એક મુરારી પાસવાન જે છે એની ગેંગના સંપર્કમાં આવેલો. મુરારી પાસવાન આ સેક્ટરમાં ઘણી બધી કાર્યવાહી પહેલાં પણ કરી ચૂકેલ છે એવું અમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. મુરારી પાસવાન અને એની ગેંગના જે મિન્ટુ કુમાર છે એનો વડોદરા ખાતેના જે બીજા આરોપીઓના નામ હું અગાઉ લીધા એ લોકો સાથે સંપર્ક હતા. તો એક રીતે મુરારી અને મિન્ટુ મારફતે જે સપ્લાયર ગ્રુપ છે એ એક તરીકાથી જે રેસિપિયન્ટ એન્ડ છે આને સંપર્કમાં આવેલો અને બધા આપ જાણો છો કે એક જ દિવસ 15 બધા આરોપીઓ અહીંયા પકડાવેલા છે. એ બધાને નિવેદન અને એફઆઈઆર રજીસ્ટ્રેશન મેડિકલ એ બધાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને નિકટ ભવિષ્યમાં અમે એમાં ઓર પણ બીજા કોઈ આરોપી હશે તો એને ધરપકડ કરીશું. થેન્ક યુ. કેટલા સમયથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે? કઈ રીતે આખો પેપર લૂટ્યો, સ્ટોરી છે ક્યાંથી પેપર ફૂટ્યું, ક્યાં સુધી પહોંચ્યું, કઈ રીતે આખી સ્ટોરી? આ બધાને ખબર છે કે જે આજે એક એક્ઝામ યોજનાર હતી તો આ બાબતમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાત પોલીસને સખ્ત સૂચના આપવામાં આવેલી હતી કે કોઈ પણ સંજોગોમાં એ પરીક્ષામાં ગેરરીતિ નહીં થવી જોઈએ, ખોટા માણસોએ એનો કંઈ લાભ લઈ લે એવું કંઈ પણ પ્રત્યય ના થાય, જે છાત્રો છે જે ભણતર કરે છે, મહેનત કરે છે, આ લોકો સાથે કંઈ પણ અન્યાય નહીં થવો જોઈએ. અને આ જ ભાવ સાથે ગુજરાત પોલીસની જે બધી યુનિટ્સ છે એમાં એટીએસ છે, આઈબી છે, જિલ્લાઓના ક્રાઇમ બ્રાન્ચેસ છે, એસઓજી છે, બધી યુનિટ્સ છે એ કન્ટિન્યુઅસલી ઘણા સમયથી પ્રયાસરત હતી. હવે આ કડીરૂપે જ્યારે અમે એના માટે બાતમી કલેક્ટ કરતા હતા તો અમારી રૂપરેખામાં સૌથી પહેલાં જે સૌ જૂના આરોપીઓ છે જે એવા કેસીસમાં પકડાયેલા છે એ બધા ઉપર અમે સર્વેલન્સ કરતા હતા. આ સર્વેલન્સ દરમિયાન અમે જે બે આરોપીઓ છે, કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી, એ જે અગાઉ સીબીઆઈના કેસીસમાં પણ પકડાવેલા છે,
એ બંને આરોપીઓ ઉપર પણ વાચ ગોઠવીને રાખેલ હતી. સાથે સાથે બીજા જે ઘણા બધા જિલ્લાઓ છે જેમાં એવા પહેલા કેસીસ થયા છે યા પછી સેન્સિટિવ જણાતા હતા એ બધી જગ્યાઓ ઉપર પણ અમારી ટીમ્સ ઘણા બધા છાત્રોને ઇન્સ્ટિટ્યૂટ્સને એ બધાને સ્કેન કરતી હતી. આ દરમિયાન અમને એક ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે એક ઓડિશાનો રહેવાસી પ્રદીપ નાયક નામનું માણસ છે, એ આ કેતન અને ભાસ્કર બંનેને પેપર્સ વડોદરા સિટી ખાતે આપનાર છે. એ બાતમી આધારે અમારી વિશેષ એક ટીમની રચના થઈ. આ ટીમ વડોદરા સિટી પહોંચી અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની બહુ વિશેષ મદદ ત્યાં અમને મળી. વડોદરા SOGની ટીમ અમારી સાથે જોડાવી અને એ ત્રણેય જે ટીમો છે એ મળીને એ જે પ્રદીપ નાયક છે અને બીજા જે આરોપીઓ છે એ જ્યારે છોત્રોને વેચણી કરવાના હતા એનાથી પહેલાં એ પૂરી ગેંગને પકડી પાડેલ. સ્થળ ઉપરથી અમે 15 આરોપીઓનો પકડી પાડેલ. સાથે સાથે જે પેપર્સ હતા આના ફોટા અને પછીથી પેપરની કોપી એ પણ અમે ત્યાંથી રિકવર કરવા